सूरत जिल्लामां एक्सप्रेस हाईवेमां जमीन संपादनो विरोध वधतो जाय छे। पलसाणा तालुकाना एना गाम खाते खेडूतोए जमीन संपादन ना मळवा पत्र वर्तनो विरोध करी तेनो अस्वीकार कर्यो हतो। ज्यारे हलदरू गामना जमीन संपादनना काम अर्थे गयेला कर्मचारीओने खेडूतोए अटकाववा तेओए विला मोड़िए परत फरवू पड्यू छे। वडोदरा मुंबई एक्सप्रेस हाईवे सूरत जिल्लामांथी पसार थवाना होना कारणे जिल्लाना मांगरोड, कामरेज, पलसाणा अने बारडोली तालुकाना अनेक गामोनी हजारो एकर जमीन तेमा संपादित थनार छे। आ संपादित थती जग्याओना एवोर्ड आपवा माटे जीआर इन्फ्रा प्रोजेक्ट लिमिटेडना अधिकारीओ पलसाणा तालुकाना एना गामनी पंचायत कचेरीमां आव्या हता, जेनी जाण थता ज सूरत जिल्ला खेडूत समाजना प्रमुख परिमल पटेलनी आगेवानी हेठळ खेडूतોએ ભેગા થઈને જમીન સંપાદનના ઓછા વળતર મુદ્દે વિરોધ નોંધાવી એવોર્ડનો અસ્વીકાર કર્યો હતો। જ્યારે બીજી તરફ કામરેજના હલદરૂ ગામના એક્સપ્રેસ હાઈવેની જમીન ચકાસણી માટે આવેલા કર્મચારીઓનો પણ ખેડૂતોએ વિરોધ કરતા તેઓએ વિલા મોડે પરત ફરવું પડ્યું હતું। મારું નામ મયંક હરેશભાઈ દેસાઈ, ગામ હલદરો, તાલુકો કામરેજ, જિલ્લો સુરત। હવે ગઈકાલે જે એનએચઆઈ વાળા આવ્યા હતા શું બાબત હતી? ગઈકાલે મુંબઈ બરોડા એક્સપ્રેસવેના કાર્ય અંગે એનએચઆઈના માણસો અને જીઆરઆઈએલ કંપનીની એક ટીમ અમારા હલદરો ગામે આવી હતી। કોઈ પણ જાતની પરવાનગી કે કોઈ પણ જાતની પરમિશન વગર એમણે જમીન ટેસ્ટિંગના કાર્ય શરૂ કરી દીધા હતા, પરંતુ ગામના ખેડૂતો ભેગા થતા એ કાર્યને અટકાવવામાં આવેલ હતું। ખેડૂતોનો વિરોધ જમીન સંપાદન માટેનો છે, જેમાં એમને યોગ્ય વળતર મળતું નથી। 2011 પછી કોઈ પણ જાતની જંત્રી વધારો થયો નથી, તો એ માટે ખેડૂતો એ જંત્રી વધારા અને યોગ્ય વળતર માટે સરકાર સામે અને જે તે કાર્ય કરતી કંપની સામે વિરોધ નોંધાવ્યો છે। અમો ગ્રામજનોએ અને ખેડૂતોએ ગ્રામ પંચાયતને, એનએચઆઈ અને તાલુકા પોલીસ મથકને આ માટે બાબતે જાણ કરી છે। મારું નામ પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ છું। હવે જે હાઈવે વાળા કંઈ એવોર્ડ આપવા આવ્યા હતા એના ગામને, એ શું છે બાબત? એના ગામમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થતો છે, વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે। એ લોકો એનું વળતર ચૂકવવા માટે એના ગામ આવ્યા હતા, પણ એમણે એ વળતર ચૂકવવાનું હોય છે ખેડૂતોને, તો ખેડૂતોને વળતર ચૂકવવાની જગ્યાએ એ લોકો એ એવોર્ડ્સ લઈને આવ્યા હતા ગામના તલાટી પાસે, જે સદંતર ખોટું છે। બીજી વસ્તુ કે એ એવોર્ડ જમીન સંપાદન કરી સરકારે એનએચઆઈના માણસોએ, તો એવોર્ડ જ્યારે આપવા આવ્યા તો એ એનએચઆઈના માણસોએ આપવાનો હોય, એની જગ્યાએ જીઆર ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ લિમિટેડ જે કંપની આ રોડ બનાવવાની છે એના માણસો અમને એવોર્ડ આપવા આવ્યા। બીજી વસ્તુ છે કે અમારા ગામમાં એક ટ્રસ્ટ છે, એ ટ્રસ્ટે જમીન લીધેલી છે 505, જે અમારા ગામમાં જ આવેલી છે। એના મુખ્ય હેતુ છે સાંસ્કૃતિક હોલ બાંધવાનો। એ જમીન માટે રાજ્ય સરકારની મૂલ્યાંકન સમિતિએ એની બજાર કિંમત 3,599 રૂપિયા નક્કી કરી છે, વત્તા એક વર્ષ અમને પૈસા ચૂકવવામાં મોડું થયું, તો 12% લેખે અમારી પાસે વ્યાજ લીધું છે અને પર સ્ક્વેર મીટર એ લોકોએ 4,255 રૂપિયા કરીને અમારી પાસે વસૂલ્યા છે। જ્યારે અમને વળતર આપવાનું હોય ત્યારે એ લોકો અમને 424થી લઈને 470 સુધી આપવાની વાત કરે છે, જે સદંતર ખોટું છે અને એનો બધા ખેડૂતો ભેગા થઈને વિરોધ કરીએ છીએ। હવે જે એવોર્ડ આપવા આવ્યા હતા તે તમે એવોર્ડ લેવાના છો કે કેમ? એવોર્ડ તો લઈશું જ, અમારી જમીનના હકના પૈસા છે, એવોર્ડ તો અમે જવા નહીં દઈશું, પણ આ રીતના નહીં। અમારે અમારા જે પૂરેપૂરું વળતર જે બજાર કિંમત સરકારે નક્કી કરી છે એ જ બજાર કિંમત અમને માન્ય રાખવાની અમારા માટે। મારું નામ ઝાકીરભાઈ ગંદરભાઈ મિરઝા, સુરત જિલ્લા ખેડૂત સમાજના ઉપપ્રમુખ શ્રી। હવે જગીરભાઈ, ગઈકાલે જે હાઈવે વાળા આવ્યા હતા તેમાં શું થયું? તે લોકો અમારી પંચાયતની કે કોઈ પણ જાતની પરવાનગી વિના અહીંયા આપ્યા હતા અને તેમની પાસે કોઈ પણ ડોક્યુમેન્ટ ન હતું કે એ લોકો અમે પાસે રજૂ કરી શકે ને અમે એને કામ કરાવી દઈએ। એ લોકો તો અમે એમ કે આજે દિલ્હીથી સાહેબ આવેલા છે, ફલાણો ટીકણો મૂક એમ કરીને અમને ગોળ ગોળ વાત કીધી, એટલે અમે એમ કહ્યું કે તમે અહીંથી હટી જાઓ। બીજું એમ થયું કે અમે થોડા જ માણસ હતા, મેં કહે વધારે માણસ આવશે તો વધારે મામલો એ થશે, એટલે અમે એમ કહ્યું કે તમે તમારે ચાલી જાઓ તો સારું, તો પછી એ લોકો ચાલ્યા ગયા। ત્યાર પછી એ લોકો જો મશીન હતું તે નીચું ઉતારી પાડ્યું હતું, ત્યાર પછી એ લોકો 1.5 વાગે આવીને એ મશીન પણ ભરી ગયા હતા। તો કેટલા સાધનો લઈને આવ્યા? એ લગભગ 1 ટ્રક હતી, પેલું મશીન હતું, ત્યાર પછી બોરિંગના બધા પાઇપ હતા, 2 ગાડી હતી, 1 બુલડોઝર હતું, પછી પેલું ક્રેન હતી, એમ કરીને આ કરતા હતા।